વિદ્યાર્થી મિત્રો આજે આપણે 5મા ધોરણમાં 9 પ્રકરણ શરૂ કરશું આગલા વિડિયોમાં મેં તમને 11મા પ્રકરણની સ્વાધ્યાય પોથી આપી પૂર્ણ કરાવી દીધી હવે આપણે આજે 12મું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ્સ છે ને તો તમારી બોર્ડિંગમાં તમે જોજો પાઠ્યપુસ્તકમાં કે સ્માર્ટ ચાર્ટમાં તમને આગળ આવું કંઈક કોષ્ટક આપેલું છે તો તમારે આ કોષ્ટકમાં શું કરવાનું છે તમને વિચાર આવશે કે આમાં તો અલગ અલગ લીટાઓ આપેલા છે તો એ લીટાઓ કેવી રીતે આવ્યા તો એ બધાને કહેવાય આવૃત્તિ ચિહ્ન અને આ કોષ્ટકને શું કહેવાય આવૃત્તિ કોષ્ટક શું કહેવાય આને કહેવાય આવૃત્તિ કોષ્ટક આખું જે કોષ્ટક બને એને આપણે શું કહેશું આવૃત્તિ કોષ્ટક હવે એમાં તમને એવું કહી દીધું છે કે એક વર્ગખંડ છે અને એ વર્ગખંડમાં અમુક વિદ્યાર્થીઓ છે તમારી જેવા નાના નાના સરસ ભૂલકાઓ હશે તો 25-30 વિદ્યાર્થીઓ હોય ક્લાસમાં આપણે તો ઘણા વધારે હોય છે 50-60 વિદ્યાર્થીઓ છે તો એટલા બધા વિદ્યાર્થીઓ હોય છે તો એ બધાને જે યાદીઓ અમુક અમુક હોય છે એ યાદીઓને એક કોષ્ટકમાં સંપૂર્ણ રીતે પૂરવા માટે થઈને જે કોષ્ટક બનાવવામાં આવે એને આપણે શું કહીએ આવૃત્તિ કોષ્ટક અને એ આપણા ચાર્ટને આપણે સ્માર્ટ ચાર્ટ કહીએ છીએ તો એ વર્ગખંડમાં નાના નાના બાળકોને પૂછ્યું કે પૂછવામાં આવ્યું કે તમને કયું પ્રાણી વધારે ગમે છે એમાં તમને અમુક પ્રાણીઓ એવા હતા તો કે બિલાડી કૂતરો સસલું ગાય કોપર બકરી ઇસકોલી છે તો કેટલા બધા પ્રાણીઓ છે તો આ બધા પ્રાણીઓમાં પાંચ છોકરાઓને એકથી બે એક અને બે નંબરના હતા એને ગાય ગમતી હતી ત્રીજા નંબરના હતા એને કૂતરો ચોથા નંબરના એને સસલું પાંચમા નંબરના એને કોપર તો હવે આમાં જે એના જે ક્લાસ ટીચર હતા એ કેવી રીતે નક્કી કરે તો એણે એવું વિચાર્યું કે હું એવું નક્કી કરું કે બિલાડી છે એમાં પેલા નંબરમાં આવે તો એમ કે મને બીજો બિલાડી ગમે છે તો એ ત્યાં શું કરે એક લીટો કરે પછી બીજા નંબરનો વારો આવે તો એમ કહેશે કે મને કૂતરો ગમે છે તો એ કૂતરામાં એક લીટો કરશે એટલે કે આ એક સંખ્યા થઈ અહીંયા બીજી સંખ્યા થઈ હવે ત્રીજા નંબરનો વારો આવ્યો તો એણે શું કીધું મને તો ગાય ગમે છે તો એણે ગાયમાં લીટો કર્યો પાંચમા નંબરનો વારો આવ્યો તો એણે શું કીધું કે મને તો પાછી બિલાડી ગમે છે તો એણે પાછો એક આનો લીટો કર્યો બરાબર તો બિલાડીમાં કેટલી સંખ્યા થઈ તો કે બે બરાબર છે શું વાત કે એક ઊંઘો લીટો આવ્યો અને એક આડો લીટો એટલે કે અહીંયા બે સંખ્યા થઈ હવે હજી પાછો આગલા નંબરનો વારો આવ્યો પાંચમો કે છઠ્ઠો કે ગમે તે હોય તો એણે શું કીધું કે મને પણ બિલાડી ગમે છે તો એણે પાછો એક લીટો કરી નાખ્યો તો હવે બિલાડીમાં કેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા તો કે ત્રણ અને કૂતરા અને ગાયમાં કેટલા છે એક એક જ છે હજી તો બરાબર છે હવે આગલા નંબરનો વારો આવ્યો તો એણે શું કીધું કે મને તો કૂતરો ગમે છે તો ત્યાં પણ એક લીટો કરી નાખ્યો તો હવે બિલાડીમાં ત્રણ અને કૂતરામાં બે વિદ્યાર્થીઓ થઈ ગયા બરાબર છે તો ત્રણ ને બે પાંચ અને એક છ નંબરનો વારો આવી ગયો આપણને ખબર પડી જ જાય કે છ નંબરનો વારો આવી ગયો હવે સાતમા નંબરનો વારો આવશે તો સાતમા નંબરનો વિદ્યાર્થી હતો એણે શું કીધું કે મને તો સસલું ગમે છે તો એણે એક સસલામાં લીટો કરી નાખ્યો કોણે એના ક્લાસ ટીચરે તો આવી રીતના તમને ખબર પડી ગઈ કે આ જે લીટાઓ તાણવામાં આવે છે એ એક લીટો એક વિદ્યાર્થીનો હોય છે સમજાઈ ગયું તમને કે અહીંયા એક વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થી છે એને શું ગમે છે તો કે બિલાડી બે વિદ્યાર્થી છે એને કૂતરો ગમે છે એક વિદ્યાર્થી છે એને સસલું ગમે છે એક વિદ્યાર્થી છે એને ગાય ગમે છે તો એવું કંઈક કોષ્ટક તૈયાર કર્યું તો 24 વિદ્યાર્થીઓ છે એ બિલાડી 32 વિદ્યાર્થી છે એને કૂતરો 10 વિદ્યાર્થી છે એને સસલું 22 છે એને ગાય 8 છે એને પોપટ અને 20 છે એને બકરી અને 15 છે એને ઇસકોલી ગમે છે તો આપણે જોઈએ કે 24 વિદ્યાર્થીઓનું કોષ્ટક તૈયાર કરવું હોય તો આપણે શું કરવું પડે તો કે અહીંયા 4 આવી રીતના આખું બોક્સ પૂરું થયું એટલે કેટલા અંક થયા 4 વચ્ચે હવે આપણે 5 પૂર્ણ કરવા માટે એક લીટો લગાડી દેવાનો એટલે કે 1 2 3 4 અને
છે અને 4 રીતે પૂર્ણ થાય અને જો પાંચમી સંખ્યા તમારે દોરવી હોય અથવા તો લખવી હોય તો તમારે વચ્ચે એક લીટો ફરજિયાત કરવો જ પડે તો જ પાંચનું બોક્સ આખું પૂર્ણ થાય બે બોક્સ ગણો એટલે 10 પાછા બે ગણો એટલે 20 પાછા બે ગણો એટલે 30 પણ આપણે 31 સુધી હતું નહીં એટલે આપણે 24 અહીંયા પૂર્ણ કરી છે હવે આપણે અહીંયા 30 સુધી છે જો તો આપણે 30 કરવા પડશે તો અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 થઈ ગયા 30 હવે 30 પછી પાછળ કેટલા છે પાછા હજી 2 છે તો અહીંયા આપણે 4 હતા તો આપણે આખો બોક્સ બનાવી લીધો પણ અહીંયા ખાલી 2 જ છે તો આપણે 1 અને 2 ફક્ત 2 જ લીટા કરવાના એટલે આ થઈ ગયો 1 અને આ થઈ ગયો 2 સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો જેટલા અંક લખવા હોય એટલા જ લીટા કરવાના એથી વધારે લીટા કરવાના નહીં એક લીટાનો એક અંક થાય છે બરાબર ત્યાર પછી આપણે 10 લેવાના છે તો 10 ના કેટલા બોક્સ બનાવવા પડશે 1 2 3 4 અને 5 6 7 8 9 અને 10 ફરી કે 10 તો હવે આપણે કાગળ આવી રીતના એક એક લીટો કરવાની જરૂરત છે નહીં આપણે કારણ કે 10 જ જોતા હતા અને 10 ના બે આખે આખા બોક્સ બની ગયા છે હવે જો હું અહીંયા 2 કરું તો અહીંયા કેટલા થઈ જશે 11 જે આપણી સંખ્યા છે નહીં એટલે અહીંયા આપણે એક લીટો પણ કરવાનો આવતો નથી ત્યાર પછી આવશે 22 તો આપણે કેટલા 5 5 ના 4 બોક્સ તો આખા કરવા પડશે 5 10 15 અને 20 એટલે 4 બોક્સ આપણે શું કરી નાખવાનું આખા જ કરી નાખવાના તો 1 2 3 4 અને 5 6 7 8 9 અને 10 11 12 13 14 અને 15 16 17 18 19 અને 20 હવે શું કરવાનું છે પાછા અહીંયાની જેમ જ 1 અને 2 લેવાના છે તો આપણે અહીંયા 1 અને અહીંયા 2 થઈ ગયા 20 અને 2 22 અહીંયા 32 હતા અહીંયા આપણે 22 છે બરાબર છે હવે આપણે જોઈએ 8 તો કે પોપટમાં કેટલા છે 8 તો 5 નું એક બોક્સ તો બની જશે પછી ઉપર રહેશે 3 તો એ આપણે કેવી રીતે કરવા જોઈએ તો કે 1 2 3 4 અને 5 પોપટ તો દોરાઈ ગયા સોરી 5 છોકરા તો ગણતરીમાં આવી ગયા હવે આપણે બીજા 3 છોકરાઓ છે એની ગણતરી કેમ કરવાની તો કે 1 2 અને 3 અહીંયા આવશે આ 1 2 અને આ 3 તેથી 8 છોકરાઓ આપણે 5 આ અને 3 આ એટલે કે 5 અને 3 8 છોકરાઓ થઈ ગયા આપણે 8 છોકરાઓને શું ગમે છે કે પોપટ આ તમારે બધું લખવાનું નથી આ તો ખાલી મેં તમને સમજાવવા માટે જ લખેલું છે કે અહીંયા આ 1 અને 2 વિદ્યાર્થીઓ થાય છે આ તો ફક્ત ખાલી હું તમને સમજાવવા માટે 1 2 3 1 2 એવી રીતના લખું છું બરાબર છે ત્યાર પછી બકરી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો કે 20 તો 20 જણાના આપણે સીધે સીધા 4 5 5 ના બોક્સ કરી નાખવાના છે તો આપણે કરીએ 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 20 ના 20 બુક્સ થઈ ગયા તો અહીંયા પૂરો આપતો હવે આપણે એક લીટો કરવાનો નથી ત્યાર પછી આવશે ખિસકોલી એ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો કે 15 વિદ્યાર્થીઓને તો આપણે કેટલા બુક્સ કરવાના 3 જ 5 10 અને 15 તો 5 5 ના કેટલા બુક્સ કરવાના તો કે 3 5 10 અને 15 સરસ જો થઈ ગયા તો કે બિલાડીને 24 છોકરાઓને ગમે છે કૂતરો છે એ 32 છોકરાઓને સસલું છે એ 10 છોકરાઓને ગાય છે એ 22 છોકરાઓને પોપટ છે એ 8 છોકરાઓને બકરી છે એ 20 ને અને ખિસકોલી છે એ 15 છોકરાઓને પસંદ છે તો આ જો આપણે આખી ટોટલ સંખ્યા આજે આવે છે એ આપણને જો ખબર ન હોય તો
કરી શકીએ છીએ જંગલ વિસ્તારમાં સિંહ અને વાઘ ને ઘણા પણ પ્રાણીઓ પક્ષીઓ હોય એની ગણતરી કરવા માટે આજે જંગલ ખાતાના માણસો ફોરેસ્ટ ખાતાના માણસો જતા હોય છે તો ન્યાય એટલે 1 2 3 4 એમ ગણતરી ન કરે પણ આવી રીતના લીટા દોરીની એ લોકો ગણતરી કરતા હોય છે એ લોકોને આ જે કોષ્ટક છે એ વધારે ઉપયોગી હોય છે તો આ જે ચિહ્નો છે એનો આવી રીતના ઉપયોગ થાય છે જે મેં તમને આજે બતાવેલું છે હવે આ આવર્તન કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે આગળ દાખલાઓ સ્વરમાં કરવાના છીએ સ્વાધ્યાય પોથીમાં એ હું તમને આગલા વિડીયોમાં સમજાવીશ ત્યાં સુધીમાં બધું તમે સમજી લેજો બરાબર છે